નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ છમાં આજે આપણે પ્રશ્ન અગિયારનો અભ્યાસ કરવાનો છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ખાસ ચૂકશો નહીં વિદ્યાર્થી મિત્રો તો જોઈએ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો કયા કયા છે તો સૌ પ્રથમ આપણે ધોળાવીરા અને લોથલનો અભ્યાસ કરીએ અગાઉના પાઠમાં આપણે એનો અભ્યાસ કર્યો જ હતો પરંતુ ફરીથી એના વિશે અભ્યાસ કરીએ તો બાજુમાં તમને ચિત્રો પણ આપવામાં આવેલું છે તો ધોળાવીરા અને લોથલ આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા એટલે એમ કહી શકાય કે આપણી પ્રાચીન જે નગર સંસ્કૃતિ હતી સિંધુ ખીણની એ સિંધુ ખીણની સભ્યતા પ્રમાણે લોથલ અને ધોળાવીરા જોવા મળે છે ધોળાવીરા જે છે એ ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે તે તેની આદર્શ નગર રચના માટે અને હડપીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્રો માટે જાણીતું છે આજથી એમ કહી શકાય કે પાંચ હજાર વર્ષ પહેલાં આ નગર જે હતી એ નગરની સંસ્કૃતિ હતી એ નગરની જે રચના હતી એ હડપીય સંસ્કૃતિના એક વેપાર અને વાણિજ્ય તરીકે મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું હતું તે આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાનાઓ હતા એટલે કે આ જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને ધોળાવીરાની અંદર કે પાંચ હજાર વર્ષ પહેલાં ત્યાં ઘરેણાં અને મણકા બનાવવા માટેના કારખાનાઓ ત્યાં હશે એવું આપને ત્યાંથી અવશેષો પ્રાપ્ત થયેલા છે લોથલ જે છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે તે પણ પ્રાચીન સમયની અંદર વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગો સગવડોવાળું હડપીય સંસ્કૃતિનું બંદર હતું તો આમ ધોળાવીરાની જેમ જ લોથલ જે છે એ પણ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું ધોળકા તાલુકાની અંદર અને ખાસ એ ભારતના પુરાતત્વીય સ્થળ તરીકે પણ જાણીતું છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો જેમ ધોળાવીરા જે છે એ વેપાર વાણિજ્યથી ધમધમતું હતું એવી જ રીતે અહીંયા ખાસ કરીને લોથલ જે છે એ પણ વેપાર વાણિજ્યથી એક સગવડવાળું અરોપીય સંસ્કૃતિનું બંદર હતું ત્યારબાદ જોઈએ જુનાગઢ તો જુનાગઢમાં ખાસ સમ્રાટ અશોકનો શિલાલેખ જે ગિરનારની તળેટી તરફ તમે જાતા હોવ તો રસ્તાની અંદર આવે છે ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડી વાવ જૂનો રાજમહેલ કૂવો બહાઉદીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે તો આમ જૂનાગઢની અંદર પણ ઘણા ખરા એવા સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સાંસ્કૃતિક વારસાના પ્રતિક પ્રતિક્ષમાં આવા જોવાલાયક સ્થળો આપણે જોઈ શકાય છે દર વર્ષે મહાશિવરાત્રીને જૂનાગઢની અંદર ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોડો મોટો બધો મેળો ભરાય છે કે જેની અંદર લગભગ ભારતના લગભગ સાધુઓ સંતો વિદ્વાનો એ ત્યાં જાય અને આ મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારબાદ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ એ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે આપણા એક સમયનું એમ કહી શકાય અમદાવાદ પાટનગર અને ત્યારબાદ ગાંધીનગર આપણું પાટનગર બન્યું તો આ પ્રમાણે અમદાવાદની અંદર પણ ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી શિપ્રીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ સરખેદનો રોજો કાંકરિયા તળાવ ઝૂલતા મિનારા હઠીસિંગના દેરા સીદી સૈયદની જાળી વગેરે આવા જોવાલાયક સ્થળો છે તો એની અંદર આપણે વાત કરવા જઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં ઝૂલતા મિનારા સાળંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલો છે તે તેની ધ્રુજારીથી ના વણ રહસ્ય માટે જાણીતા છે એટલે કે આ જે ઝૂલતા મિનારા જે છે એ ઝૂલતા મિનારા ખાસ અંગ્રેજોએ પણ એની પાછળ ઘણો બધો ખર્ચ કર્યો કે આ ઝૂલતા મિનારાની અંદર આ જે ધ્રુજારી અનુભવાય છે કંપારી અનુભવાય છે એ શા કારણે છે તો અંગ્રેજોએ પણ એને માટે ઘણા બધા સંશોધનો હાથ ધર્યા પરંતુ છતાં આ એક વણ સવાલ છે કેમ કે એ લોકોને પણ જાણવા મળી શક્યું નહીં તો આમ સિદ્ધિ સહીદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વનસ્પતિક ભૌતિક ભૌમતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે આમ સીધી સહીદની જે જાડી છે એની બારીકાઈ એ ખરેખર એક ઉત્કૃષ્ટ કલાનો નમૂનો છે એવું આપણે કહી શકાય છે પાટણમાં જોઈએ તો એક સમયનું પ્રાચીન સમયની રાજધાની પાટણ હતું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની એટલે કે રાણકી વાવ પાટણના પ્રખ્યાત સ્થળો છે ઈસવીસન અગિયારસો ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે એ સમયમાં વાવ બંધાવી હતી જે રાણીની એટલે કે રાણકી વાવ વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ છે એટલે કે આપણે જે ભારતની પાંત્રીસેક જેટલી જે સાઈડો છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તો એની અંદર પણ આ રાણીની વાવ એટલે કે રાણકી વાવનો સમાવેશ થયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન ટોપિક અહીંયા ઉદ્ભવે છે પરીક્ષાની અંદર વારે વારે પૂછાઈ જાય કે રાણી ઉદયમતીએ જે હતી એ ભીમદેવ પ્રથમની પત્ની હતી તો એમણે કઈ વાવ બંધાવી હતી અથવા તો રાણીની વાવ કોણે બંધાવી હતી તો ભીમદેવ પ્રથમની રાણી એવી ઉદયમતીએ આ પ્રજાના પાણીના પ્રશ્ન માટે એ સમયમાં વાવ બંધાવી હતી અને વિદ્યાર્થી મિત્રો વાવ એટલે આપણે કૂવો માની લઈએ છીએ એવું નથી કૂવો અને વાવ આ બંને અલગ હોય છે અને એ વાવના ઘણા પ્રકારો પ્રકારો પણ પણ વાવ બરાબર આ પ્રમાણે અલગ જોવા મળે છે તો એના નામ કયા કયા હોય આ વગેરે વિગતો પણ આપણે જોઈ શકાય છે તો આ પ્રમાણે એ સમયની અંદર આવા બાંધકામો કરવામાં આવતા હતા આગળ જોઈએ તો સિદ્ધપુર પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે એટલે કે જે સિદ્ધપુરની એટલે કે પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલું આ સિદ્ધપુરની અંદર રુદ્રમહાલય જે છે એ બહુ ખૂબ જ પ્રાચીન જોવાલાયક સ્થાપત્યનો એક નમૂનો છે પરંતુ હાલમાં આ જે રુદ્રમહાલય છે એ ભગ્ન અવશેષમાં એટલે કે ખંડેર હાલતમાં આપણે જોઈ શકાય છે છતાં પણ એની જે ભવ્યતા છે એ ભવ્યતા તમને ખરેખર એ સમયની પ્રાચીન કાળની જે કારીગરી છે એના વિશે આપણે પ્રતીત થઈ રહ્યું છે જોઈએ સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો તો અન્ય સ્થળમાં વડનગરમાં કિલ્લો શર્મિષ્ઠ તળાવ કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્યો છે વડનગરનું કીર્તિ તોરણ અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર મહેશ્વર નદીના કિનારે આવેલા પ્રાચીન પ્રાચીન આ યાત્રાધામ છે તો એ જ પ્રમાણે શામળાજી નજીક આવેલું દેવની મોરી જુનાગઢ ઈટવા વગેરે સ્થળોએ થી બૌદ્ધ સ્તૂપના અવશેષો પણ પ્રાપ્ત થયા છે આમ શામળાજી નજીક આવેલું દેવની મોરી અને જૂનાગઢમાં ઈટવા સ્થળે આ બૌદ્ધ સ્તૂપો આપણને પણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બાવા બાવાપ્યારાની ગુફાઓ ઉપરકોટ ખોપરા કોડિયાની ગુફાઓ ખંભાલીડા તળાજા સાણા ઢાંક ઝીંજુરીઝર કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે આના વિશે તમારે વધારે પડતો અભ્યાસ કરવો હોય તો આપણે આગળના પાઠની અંદર બરાબર એના વિશે વિસ્તૃત માહિતી ફોટોગ્રાફ્સ સાથે એનિમેશન આપેલું છે તો એને જોઈ લેજો પ્લેયર સ્ટેન્ડ આપેલું છે ગાંધીનગર પાસે અલા વાવ અમદાવાદમાં અસારવાર વિસ્તારની અંદર દાદા હરિની વાવ પાટણની અંદર રાણીની વાવ જૂનાગઢની અંદર અડીકડીની વાવ તેમજ નડિયાદ મહેમદાબાદ વઢવાણ કલેશ્વરી વગેરે સ્થળીએ આવી અલગ અલગ વાવ પણ આવેલી છે અને આ જે વાવ છે એ એક માળની બે માળની ત્રણ માળની પાંચ માળની સાત માળની આમ અલગ અલગ માળાની અંદર બનાવવામાં આવતી હતી જે ખૂબ જ ઊંડી હતી જેમાં પગથિયાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જૂનાગઢની અંદર જાઓ તો ત્યાં તમને અડી કળીની વાવ જોવા મળે નવઘણ કૂવો જોવા મળે તો આમ અલગ અલગ તમે જગ્યાએ જાઓ છો પાટણની અંદર રાણીની વાવ આપણે અગાઉ ભીણા એ પ્રમાણે તો આમ એ પગથીયાઓવાળી હોય અલગ અલગ માળવાળી હોય કે એ સમયમાં પ્રાચીન સમયની અંદર પાણીની ખાસ તંગી પડતી તો એ સમયે લોકોના પાણીની સમસ્યા ઉદ્ભવે નહીં એ માટે રાજા મહારાજાઓ દ્વારા આવી વાવ બનાવવામાં આવતી હતી ભાવનગર જિલ્લામાં પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન મંદિરો એટલે કે એક હજારથી પણ વધારે જૈન મંદિરો આવેલા છે તેમાંના દેરાસર કેટલાક દેરાસરોનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું છે તે અત્યારે એકવીસમી સદી આવે છે આ અગિયારમી સદી છે બરાબર એ પ્રમાણે મહેસાણાના ટીંબા ગામે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલું છે જે ભવ્ય સંસ્કૃતિનું દર્શન કરાવે છે ગીર સોમનાથમાં સોમનાથ મંદિર તેમજ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે એટલે કે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દાદા સોમનાથ મંદિર એ જ પ્રમાણે આપણા દ્વારકાધીશનું મંદિર જે દ્વારકામાં આવેલું છે બરાબર તો આ બે મંદિરો ગુજરાતની આનબાન અને શાનમાં વધારો કરે છે અને સાથે સાથે આપણા ઐતિહાસિક ઐતિહાસિક વારસાની ધરોહર સમાન આ મંદિરો સ્થાપત્ય જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પણ અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત